અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। केंद्रीय नाणामंत्री निर्मला सीतारमणे वर्ष 2022-23 नुं बजेट रजू कर्युं छे। बजेटथी भाजपने मजबूत वोट बैंक गणाती मध्यम वर्ग जाणे के निराश जोवा मळी रही छे। जीएसटी 1.44 लाख करोड़ ऐतिहासिक आवक होवा छतां इनकम टेक्समां कोई राहत ज नथी अपाती। क्रिप्टोनी कमाणी उपर 30% टेक्सनी जाहेरात कराई गई छे। આશા અપેક્ષાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેનું ચોથું બજેટ રજૂ કર્યું છે। 90 મિનિટ સુધી સ્પીચ પણ આપી। સૌથી મોટી જાહેરાતો ડિજિટલ એરિયાની હોય। આ બજેટ મધ્યમ વર્ગને નિરાશા આપે એવું છે। બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ રાહત નથી। ભાજપની મોટી વોટ બેંક ગણાતો મધ્યમ વર્ગ આ બજેટથી ઘણો નારાજ છે। સીતારમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સ પર છૂટ મળશે, જ્યારે રત્ન અને આભૂષણ કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરાઈ ગઈ છે। સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી વધુ 1 વર્ષ માટે વધારી દેવાય છે। કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટને સુરતમાં ચેમ્બર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યો, પ્રતિક્રિયા પણ આપી। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે, જેમાં દેશ માટે અને ખાસ કરી ગુજરાત માટે ખૂબ લાભકારક અને નદીઓના જોડાણની જાહેરાત કરી છે। જાહેરાતમાં કેન્દ્રીય મંત્રીએ દમણગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની જાહેરાત કરી। રસ્તામાં આવતી અન્ય 7 મોટી નદીઓ પણ આ પાણીથી નવપલ્લિત થાય તેવી શક્યતાઓ છે। ચોમાસા સિવાય ઓછું પાણી ધરાવતી નદીઓમાં નર્મદા અને દમણગંગાના જોડાણથી બારે માસ પાણી જોવા મળે એવા દિવસો દૂર નથી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 4થી વખત આ બજેટ રજૂ કર્યું અને આ વખતે બજેટમાં ડિજિટલાઇઝેશન પર વધુ ભાર મુકાયો છે। નિર્મલા સીતારમણજીએ જે બજેટ 2022-23 પેશ કર્યું છે, એમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ ભાર આપ્યું છે। રિફોર્મ્સ પર સારું એવો ભાર આપ્યો છે। ડિજિટાઇઝેશન પર ભાર આપ્યો છે અને સુરતને અને દક્ષિણ ગુજરાતને જ્યાં સુધી સ્પર્શે છે એ લોકોએ ડિફેન્સમાં R&Dને અલાઉ કર્યું છે, ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટઅપ એકેડેમીયાને, અને ડિફેન્સમાં ખૂબ મોટો પોર્શન છે, ટેક્સટાઇલનો કમ્પોનન્ટ ખૂબ મોટો છે, તો દક્ષિણ ગુજરાત અને સુરતને એનો લાભ મળશે। સાથે સાથે જે સોલરમાં એ લોકોએ 19,500 કરોડની PLI સ્કીમ ડિક્લેર કરી છે, તો સુરત સોલર પેનલ મેન્યુફેક્ચરિંગમાં આજે અગ્રેસર છે દક્ષિણ ગુજરાત અને આખા ઇન્ડિયામાં। તો એ જે PLI સ્કીમ ડિક્લેર કરી છે, તો હાઈ એફિશિયન્સી સોલર મોડ્યુલ પ્રોડ્યુસ કરવામાં ખૂબ વેગ મળશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।